મોરબીના નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીએ 99.99 ધોરણ 10માં પીઆર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું. મોરબીની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીએ ધોરણ 10માં 99.99 પીઆર મેળવીને 1 ગ્રેડ મેળવ્યો. મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું. મોરબીના નવયુગ વિદ્યાલયના કુલ 23 જેટલા માતબર વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી તારીખ 25/5/2023 ગુરુવારના રોજ ધોરણ 10નું પરિણામ આવ્યું. તેમાં નવયુગ વિદ્યાલયના ચારુલા સ્મિત જીતેશભાઈએ 99.99 પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરનું તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું. નવયુગ વિદ્યાલયના કુલ 23 જેટલા માતબર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લા નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં સુપ્રીમો પીડી કાંજિયા તેમજ નવયુગ પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે. ધોરણ 10નું સમગ્ર બોર્ડનું રિઝલ્ટ 64.62% તેમજ મોરબી જિલ્લાનું 75.43% રિઝલ્ટ છે, જ્યારે તેમની સામે નવયુગ વિદ્યાલય મોરબી શાળાનું 96% રિઝલ્ટ પ્રાપ્ત કરેલ છે. બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખર્ચરિયા, કેમેરામેન મહેશ ખર્ચરિયા. સાહેબ, આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે, આપની વિદ્યાલયમાં કેવું પરિણામ આવ્યું છે? કેટલા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ આવ્યા છે? શું આજે વિદ્યાલયનું જે પરિણામ આવ્યું એમાં A1 ગ્રેડમાં અમારે ટોટલ નવયુગના બેનર નીચે 32 વિદ્યાર્થી આવેલા છે, સોરી 23 વિદ્યાર્થી, અને 18 વિદ્યાર્થી વિદ્યાલયના A1 ગ્રેડમાં છે, અને ખૂબ સરસ પરિણામ આવ્યું છે. એમાં અમારી શિક્ષકોની ટીમ, બહોળો અનુભવ, કાંજિયા સાહેબની કૃપાદૃષ્ટિ અને અનુભવી સ્ટાફ, એ બધાની તનતોડ મહેનતના હિસાબે આજે અમારું આ રિઝલ્ટ છે. સાહેબ, 10 અને 12 એ મહત્વનું વર્ષ હોય છે, તો કેવી વિદ્યાર્થીઓ પાસે તૈયારી કરવામાં આવતી, કેવો સપોર્ટ આપવામાં આવતો? 10 અને 12માં ધોરણમાં આમ જોઈએ તો અમે પહેલેથી જ વિદ્યાર્થીઓને બોર્ડના માર્ગદર્શન નીચે તૈયાર કરાવી છીએ. અગત્યના પેપર, રિવિઝન, એનું સોલ્યુશન, મંથલી પરીક્ષા, પછી ટોપર ટેસ્ટ, આખું અલગથી આયોજન કરાવીને પ્લાનિંગથી કામ કરી છે. મિતભાઈ, અત્યારે ધોરણ 10નું આજે પરિણામ આવ્યું, તમારે કેટલા માર્ક્સ આવ્યા છે, કેવી રીતે તૈયારી કરતા? શું કે મારે 99.99 પીઆર આવેલા છે, અને તૈયારી તો ફૂલ જ હતી. દિવસમાં કેટલા કલાક તૈયારી કરતા? સ્કૂલ તરફથી તમને કેવો સહયોગ મળતો? દિવસમાં 4-5 કલાક તૈયારી કરતો અને જીતેશભાઈ, આજે તમારા દીકરા ધોરણ 10માં ઉત્તીર્ણ થયો છે, કેવી લાગણી અનુભવ? ખુશીનો આનંદ છે. કેવી તમે પરિવારનો સપોર્ટ રહેતો અને તૈયારી કરાવવામાં? તમે શું વ્યવસાય કરો છો? કેટલી તમારા દીકરા પાસે તમે મહેનત કરતા છો? મહેનત તો સારી કરતા, પણ મારો વ્યવસાય તો કઈ દુકાન છે, બાકી તો મહેનતમાં તો આમ જો કે તેવું પડે એવું નથી, એની રીતે જ કરી લઈએ. સ્કૂલનો કેવો સહયોગ? બહુ સારો, મારે ઊભા જ છે સાહેબો. Mm-hmm.